વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી નાખી છે. વડોદરામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી. કોયલી વિસ્તારની સોસાયટીઓમાં માત્ર અડધા કલાકના વરસાદે મુશ્કેલી વધારી છે. સોસાયટીના ગેટ પર પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. લોકોને સોસાયટીથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. પાણીમાંથી પસાર થવું પડે છે લોકોને. શિવમ રેસિડેન્સીના ગેટ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોયલીની મિત રેસિડેન્સી અને શિવમ રેસિડેન્સીના રહીશો હાલ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે પહેલા વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં માંડ હજી સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ છે અને કાલે લગભગ અડધો કલાક જેટલું વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું, પરંતુ અડધો કલાકના વરસાદી ઝાપટાએ જે વહીવટી તંત્ર હોય છે તેની પોલ ખોલી નાખી છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોયલી વિસ્તારના દ્રશ્યો છે અને કોયલી વિસ્તારમાં આ શિવમ રેસિડેન્સી અને મિત વિલા નામની સોસાયટી આવેલી છે. માત્ર અડધો કલાક વરસાદ પડ્યો એમાં સોસાયટીની કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ તેનો અંદાજો છે તે લગાવી શકાય છે. આ પહેલી વખત નથી, પરંતુ અનેક વખત વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અડધો કલાકના વરસાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થતું હોય છે. અત્યારે સોસાયટીના રહીશો છે તેમને ભલે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સોસાયટીનો જે મુખ્ય દ્વાર હોય છે ત્યાં જ પાણી જે છે તે ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય બાબત છે કે હજી તો આ વરસાદની શરૂઆત છે અને માત્ર અડધો કલાક વરસાદ પડ્યો એમાં આટલું હદે પાણી જે છે તે ભરાઈ ગયું છે. લોકોનું સોસાયટીની બહાર નીકળવું અને સોસાયટીની અંદર જવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ચોમાસું હજુ શરૂ થયું છે ત્યારે ચોમાસામાં જ્યારે રોજે રોજ વરસાદ પડશે ત્યારે સોસાયટીના લોકોની કયા પ્રકારની પરિસ્થિતિ થશે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. આ દ્રશ્યો જે છે તે વુડાની હદના દ્રશ્યો છે. કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશનની હદમાં પણ આવેલા અનેક વિસ્તાર છે ત્યાં જ રીતે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થતું હોય છે. એટલે કોર્પોરેશન જે છે તે લોકોને સુવિધા આપવામાં નિષ્ફળતા નીવડ્યું જ છે, પરંતુ વુડાની હદમાં પણ લોકો જે છે તે વહીવટી તંત્રની ઢીલી નીતિ અને ઢીલી કામગીરીને કારણે પરેશાની વેઠી રહ્યા છે અને માત્ર અડધો કલાકના પહેલા વરસાદમાં જ જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે સામે જોવા મળી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગુંદાળા, અનીડા, અંબરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ખેડૂતોમાં ખુશી જોવા મળી. બીજી તરફ લોકોની અસહ્ય બફારામાંથી મુક્તિ મળી. દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો. દરિયાઈ કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સંગમઘાટ ભટકેશ્વર મંદિર પાસે કિનારે મોજા ઉછળ્યા. સંગમઘાટ અને ભટકેશ્વર ઘાટનો આ નજારો છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. જોકે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે પવન ફૂંકાતા 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. આ તરફ સલહણીઓ પણ દ્વારકા ઘાટની મુલાકાત લઈ રહ્યા છે. અરવલ્લીના માલપુરમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો. સજ્જનપુરા કંપા, ગોવિંદપુરા કંપા, વણઝારિયા, તીરાઘાંટના મુવાડામાં પણ વરસાદી માહોલ છે. મેઘરજના લીંબોદરા, પૂંજરી, કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. મોડી રાત્રે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વરસાદી માહોલ. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. ખેડૂતો વાવણી કર્યા બાદ વરસાદની રાહ જોતા રહ્યા ત્યારે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તાપી જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ. વ્યારા, નિઝર, કુકરમુંડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો. તાપી જિલ્લાના છીવાડાના કુકરમુંડા પંથકમાં સૌથી વધુ 3.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વ્યારામાં 2.52 ઇંચ અને નિઝર તાલુકામાં 2.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો દાહોદમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડી. લીંબડીનગરના આગોધરા રોડ પાસે રહેણાંક મકાન પર વીજળી પડી. અવકાશી આફતમાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત મહિલાને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. એકાએક વીજળી ત્રાટકતા દિવાલ ધરાશાયી થઈ. વીજળી પડતાની સાથે વીજ વાયરો પર દિવાલ પડી. લીંબડી ગ્રામ્ય પંચાયતના તલાટીને જાણ કરાતા તલાટી પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
રહેણાંક મકાન પર વીજળી પડી હતી અને જેથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો. વીજળી પડતા જ દિવાલ ધરાશાયી થઈ હતી. દાહોદની આ ઘટના કે જ્યાં કલેક્ટર પણ અને આ સાથે તલાટી પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તો હાલ સમાચારોમાં આ સમય થયો છે વિરામનો. મેઘરાજાએ કરી સવારી. કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડામાં એસટી બસ ચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ. ચાલુ બસમાં ડ્રાઈવર યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનો વીડિયો વાયરલ. નડિયાદથી અમદાવાદ સુધીની સફરમાં ડ્રાઈવરે યુવતી સાથે કર્યો વાર્તાલાપ. સુરતના રાંદેર શાક માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક. માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર કર્યો હતો હુમલાનો પ્રયાસ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ધરમપુરના અવધા ગામમાં દીપડો ઝૂંપડામાં ઘૂસી જતા અફરાતફરી. વન વિભાગે કોર્ડન કરી દીપડાને પાંજરે પૂર્યો. દીપડાના શરીરે ઈજાઓ હોવાથી સારવાર માટે ખસેડાયો. વલસાડમાં ધરમપુર પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરીને આતંક મચાવ્યો. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા કર્મચારીને માર્યો ઢોરમાર. પેટ્રોલ પંપના સંચાલકે દાદાગીરી કરનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના જબલપુરમાં કુખ્યાત બદમાશે મચાવ્યો આતંક. અડધી રાત્રે પડોશીના ઘર ઉપર ઉપરા ઉપરી બે દેશી બોમ્બ ફેંકી આરોપી ફરાર થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી. અમરેલીના રાજુલામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી. એકાએક વરસાદ શરૂ થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભીંજાયા. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી. સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. લાંબા સમય બાદ અંબાજી પંથકમાં વરસાદની હેલી. ગરમીના ઉકળાટ બાદ અંબાજીમાં વરસ્યો વરસાદ. થોડીક જ વારમાં વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તાઓ થયા પાણી પાણી. અચાનક વરસાદ શરૂ થતા કેટલાય રાહદારીઓ ભીંજાયા. અમરેલી વેલકમ બેક. આજે લેવાના નીટ પીજીની પરીક્ષા સ્થગિત કરાઈ છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખની જાહેરાત થશે. પરીક્ષાના એક દિવસ પહેલા નિર્ણય લેવાયો. સાવચેતીના ભાગરૂપે નીટ પીજીની પરીક્ષા મોકૂફ કરાઈ. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત આ પરીક્ષા જે મોકૂફ કરાઈ છે ત્યારે આરોગ્ય મંત્રાલય